ઘણા સમયથી ગુજરાતમાં એટીએમ તોડીને લૂંટના બનાવ વધતા જતા દેખાય છે, ત્યારે જેતપુર પોલીસે અને એટીએમ સિક્યુરિટીની સિસ્ટમ દ્વારા એટીએમ તોડીને લૂંટવા આવેલા શખ્સને રંગે હાથ પકડી પાડેલ છે. ઘટના મુજબ આજે વહેલી સવારે જેતપુરના નવાગઢમાં આવેલ એચડીએફસી બેંકનું એટીએમ તોડવા માટે ત્રણ શખ્સો હડફસી એટીએમ ઉપર આવેલ હતા. બુકાની બાંધીને અંદર ઘૂસ્યા હતા. સાથે એટીએમ તોડવા માટે સાથે હથોડા, કોસ, ડિસમિસ, પાન વગેરે સાથે એક ચોર એટીએમની અંદર ગયો હતો અને કોસ હથોડાથી એટીએમને તોડવાનો પ્રયત્ન કરેલ હતો. અંદર ગયેલ ચોરે મોઢે બુકાની બાંધીને અંદર ઘૂસ્યો હતો જેથી તે સીસીટીવી કેમેરામાં ના આવી જાય, પરંતુ એટીએમમાં લગાવેલ સિક્યુરિટી સિસ્ટમને લઈને જેવો તેણે એટીએમ તોડવાનું શરૂ કર્યું એટલે તરત જ સિક્યુરિટી એલાર્મ વાગવાનું શરૂ થયું હતું અને સાથે સાથે એટીએમની સિક્યુરિટી સિસ્ટમ પ્રમાણે તેના મેસેજ એટીએમ સિક્યુરિટી કંપનીમાં ગયા હતા અને ચોર ટ્રેક થયો હતો. જેવા મેસેજ એટીએમ સિક્યુરિટી કંપનીને મળ્યા કે તરત જ એટીએમ સિક્યુરિટી કંપનીએ રાજકોટ જિલ્લા પોલીસ અને જેતપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેના પગલે જેતપુર પોલીસ હરકતમાં આવી હતી અને વધીને 4-5 મિનિટમાં જેતપુર સિટી પોલીસનો કાફલો અને જેતપુર સિટી પીઆઈ નવાગઢના એચડીએફસી એટીએમ ઉપર પહોંચ્યા હતા, જ્યાં એક ચોર એટીએમના શટર બંધ કરીને આરામથી એટીએમ તોડી રહ્યો હતો, જેને જેતપુર સિટી પીઆઈ અને જેતપુર સિટીના પોલીસ સ્ટાફે રંગે હાથે પકડી લીધો હતો. પકડાયેલ ચોર જેતપુરના નવાગઢનો રહેવાસી ઓદિલાવર મિયા દાદમિયા કાદરી ને પકડી પાડેલ હતો, જ્યારે એટીએમની બહાર ઉભેલ અન્ય બે તેના સાથીદારો પોલીસને જોતા જ મોટરસાઇકલ ઉપર નાસી છૂટ્યા હતા. પોલીસે જેતપુર નવાગઢના રહેવાસી એવા દિલાવર મિયા દાદમિયાને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર પોલીસે માત્ર 5 મિનિટમાં જ નવાગઢમાં આવેલ અને તૂટી રહેલા એચડીએફસીના એટીએમ ઉપર પહોંચી ચૂકી હતી. આટલી ઝડપથી જો પોલીસને જ ખબર પડી તેની પાછળ એટીએમ સિક્યુરિટી મુખ્ય કારણભૂત છે, કારણ કે જેવું એટીએમ તૂટવાનું શરૂ થયું કે તરત જ એટીએમમાં લગાવવામાં આવેલ સિક્યુરિટી દ્વારા એટીએમ ચલાવી રહેલ કંપનીને મેસેજ મળી ગયા હતા, જેના પગલે એટીએમ ચલાવતી કંપની હરકતમાં આવી હતી અને તુરંત જ જેતપુર પોલીસને જાણ કરી હતી, જેને લઈને જેતપુર પોલીસના પીઆઈ સહિતનો કાફલો ખૂબ જ ઝડપથી નવાગઢના આ એચડીએફસીને એટીએમ ઉપર પહોંચ્યા હતા અને દિલાવર મિયા દાદમિયાને રંગે હાથે પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય બે ચોરો કે જે એટીએમ બહાર ધ્યાન રાખી રહેલા હતા તેઓ પોલીસને જોઈને નાસી છૂટેલા હતા અને પોલીસ દ્વારા તેઓને પકડવાની કામગીરી ચાલી રહી છે. સુરેશ ભાલિયા, જડેશ ટીવી, જેતપુર. સાહેબ, આજે એક ઘટના બની. જેતપુર શહેરમાં વહેલી સવારે એક એટીએમ તોડતો એક વ્યક્તિની ઈસમને પકડી પાડવા. શું આખી ઘટના શું છે અને કેવી રીતની આખી ઘટના હતી અને પોલીસે કેવી રીતની કામગીરી કરી? આપ જે બનાવની વાત કરી રહ્યા છો એ બનાવની વિગત એવી રીતે છે કે ગત રાત્રિએ દૈનિક ધોરણે જે રીતે જિલ્લાની પોલીસ નાઇટમાં હોય છે એ રીતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પટેલ સાહેબ એમના સ્ટાફ સાથે નાઇટમાં હતા અને એ વખતે રાત્રિના લગભગ 2 વાગ્યે એમને પોલીસ સ્ટેશન પર પણ ઇન્ફોર્મેશન પહેલાં મળી કે ભાઈ જેતપુરથી જે નવાગઢ રોડ છે એની પર એચડીએફસીનું એટીએમ આવેલ છે અને એ એટીએમમાં કોઈક શખ્સ અત્યારે તોડફોડ કરી રહ્યો છે એવા એમને મેસેજ મળતા. તાત્કાલિક એ ડિસ્ટન્સ બહુ ઝાઝું ન હોય મેસેજના આધારે પીઆઈ સાહેબ પોતાની ટીમ સાથે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને પહોંચી ગયા અને જ્યારે એટીએમ જોયું તો એટીએમ પાસે પહોંચ્યા ત્યારે 2 શખ્સો પોલીસની ગાડી જોઈને પહેલાં બાઇક પર નાસી ગયા અને ત્યાં જોયું તો એનું એટીએમનું શટર પડેલું હતું એટલે એને ઊંચો કરી અને જોતાં અંદર એક કાળા કલરની પઠાણી પહેરેલો યુવાન 26 વર્ષનો એટીએમ તોડવાના સાધનો સાથે રંગિયાત પકડાઈ ગયો હતો અને એને પૂછપરછ કરતાં એણે પોતાનું નામ દિલાવર મિયા દાદમિયા કાદરી જે નવાગઢમાં જ રહે છે અહીંયા અને એની પાસેથી જે તે વખતે લોખંડનો હથોડો, લોખંડની કોસ, ડિસમિસ વગેરે સાધનો મળી આવ્યા હતા એટલે ત્યાં એને અટક કરી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી લઈ આવેલ છે.
સાહેબ, ત્યાં એટીએમ તૂટતું હતું ત્યારે પોલીસને કેવી રીતના જાણ થઈ અને પોલીસે શું ત્વરિત કામગીરી શું કરી? ક્યાંથી એમને મેસેજ મળ્યો કે આ એટીએમ તૂટી રહ્યું? આ એટીએમમાં હવે બેંકની સિસ્ટમોમાં ઘણી એલર્ટ સિસ્ટમ હોય છે, એના આધારે જે હેડ ઓફિસ હતી ત્યાંથી સીધો જ ટેલિફોન લેન્ડલાઈન જે પોલીસ સ્ટેશન હોય એની પર કોલ આવેલો કે ભાઈ અમારા મેસેજમાં આવું એલર્ટ થયું છે, એટલે એલર્ટના આધારે એ લોકો આપણા પોલીસમાં જાણ કરી. એ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાંથી કંટ્રોલ આપી પોલીસ સ્ટેશનમાંથી સીધી પોલીસ પીએને જાણતી કે સાહેબ આવો મેસેજ આવેલ છે, એટલે પીએ સાહેબ સીધા ત્યાં પહોંચી ગયા. અને જાણવા જઈએ બીજી આપણે જણાવવા તમને આનંદ થશે કે આ બનાવમાં 5 મિનિટમાં, માત્ર 5 મિનિટના ટૂંકા ગાળામાં જ પોલીસ પહોંચી ગયેલ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવો ને આવા બીજો બનાવ બનેલ છે. વિશેષમાં જણાવું કે આપણે લોધીકા પોલીસ છે રાજકોટ ગ્રામ્યમાં, એમાં તારીખ 9-8ના રોજ પણ આવો જ બનાવ બનેલ. એ વખતે ત્યાં મેટોડા જીઆઈડીસીમાં રાત્રિના આશરે 10:40ની આસપાસ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ તૂટતું હતું. અને એમાં પણ જે બેંકની મેઇન સિક્યુરિટી એજન્સી છે ત્યાંથી આવો મેસેજ રાજકોટ કંટ્રોલમાં પાસ થયેલ, કંટ્રોલમાંથી પોલીસમાં પાસ થયેલ. એ ઘટનામાં પણ 10 મિનિટમાં પોલીસે પહોંચી જઈને આરોપી પકડી લીધેલ છે. સાહેબ, જે આરોપી પકડાયા છે બરાબર છે, એ ભૂતકાળમાં ક્યારેય એટીએમ તોડવાના? હાલ જે હાલ જે આરોપી પકડાયેલ છે દિલાવર મિયા, એ અમે એનો પૂર્વ ઇતિહાસ ચેક કર્યો, એમાં એટીએમમાં પકડાયેલ નથી કે એવા અન્ય કોઈ ચોરીના ઇતિહાસમાં પણ પકડાયેલ, પરંતુ એની પર 8-1 મહિના પહેલાં એટ્રોસિટીનો ગુનો એક દાખલ થયેલ છે. પરંતુ એની સાથે જે 2 આરોપીઓ ભાગી ગયેલ છે, જે 12 ચોકી પેરો કરતા હતા, એના નામ એકનું નામ સહેજાદ છે, એકનું નામ મેહજાદ છે, બંને રાજકોટ જુનાગઢના રહેવાવાળા છે. એટલે એમનો શું ઇતિહાસ છે ડિટેલમાં એમાં ચેક કરાવી રહ્યા છે કે એ લોકો સંડોવાયેલા છે કે આ માણસનો એટીએમ તોડવાનો પહેલો જ બનાવ છે. આ લોકોની આ મોડસ ઓપરેન્ડી શું કેવી રીતની હતી, જે એટીએમ તોડવા માટેની જે મોડસ ઓપરેન્ડી હતી એ કેવી? આ લોકોનો જે ગઈકાલનો બનાવ છે એમાં અગાઉનો એ લોકોનો કોઈ ઇતિહાસ નથી, એ લોકોનો અનુભવ પણ નથી. ગત રાતે માત્ર 3 મિત્રો ભેગા થયા ને એકાએક એમના મનમાં વિચાર આવ્યો કે એટીએમ તોડીને રૂપિયા કાઢી લઈએ. એટલે વિચારના આધારે જે બેઝિક સાધનો હતા જેવી કે કોસ, હથકોડી, ડિસમિસ, એ લઈને લોકો તોડવા પહોંચી ગયા હતા. અને તોડતા હતા એ વખતે સિક્યુરિટી એલાર્મ વાગ્યું પણ, જે ખુદ પણ જાણતા હતા કે સિક્યુરિટી એલાર્મ વાગ્યું છે, પણ એણે એને અવગણીને તોડવાનું ચાલુ રાખ્યું છે એટલે પકડાઈ ગયેલું છે. થેન્ક યુ.